હાલ મહત્વના સમાચાર. વડાપ્રધાન મોદી નો કાફલો ભુજ જવા માટે રવાના થયો છે. ભુજમાં 4,400 કરોડના વિકાસ કાર્યોનો શિલાન્યાસ અને ઉદઘાટન વડાપ્રધાનના હસ્તે થશે અને 470 એકરમાં બનેલા સ્મૃતિવનનું પણ ઉદઘાટન કરશે. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ભુજ પ્રવાસ શરૂ થઈ ગયો છે. તેમનો કાફલો રવાના છે. આજે વડાપ્રધાન મોદીનો ગુજરાત પ્રવાસનો બીજો દિવસ છે. ગઈકાલે અમદાવાદ ખાતે તેઓ ઉપસ્થિત હતા. ત્યાં અનેક વિકાસ કાર્યોની ભેટ સાથે ગુજરાત માટે અમદાવાદ માટે ગૌરવની વાત કહી શકાય કે 7,000થી વધુ બહેનો અને ભાઈઓએ એક સાથે રેડિયો કાત્યો હતો. તે પણ એક ખૂબ જ ગર્વની વાત છે. અને ખાસ વડાપ્રધાન મોદી ત્યારબાદ તેમની માતા હીરાબા સાથે ભોજન લીધા બાદ આજે સવારે ભુજ જવા માટે રવાના થયા છે. તેમનો કાફલો 10 વાગ્યાની 10 કલાકે ભુજ ખાતે પહોંચશે અને વડાપ્રધાન 11:30 કલાકે સભા સ્થળ પર પહોંચશે. ખાસ તેઓ ભુજને સ્મૃતિવનની ભેટની જો વાત કરીએ તો સ્મૃતિવન એ 2001માં આવેલા ભૂકંપમાં જે તેની ઝાંખી દર્શાવે છે અને ત્યારમાં જે મૃત્યુ પામેલા છે તે લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરતું આ વન છે. અને ખાસ લોકો માટે હવે તે પર્યટન સ્થળ થઈ અને લોકો માટે ખુલ્લું મૂકવામાં આવશે. એટલે ગુજરાતના પનોતા પુત્ર દ્વારા અનેક વિકાસ કાર્યોની ભેટ આપવામાં આવતી હોય છે. ત્યારે ગુજરાતમાં ફરી વડાપ્રધાનના 2 દિવસના જે આયોજન થયું છે પ્રવાસનું તેમાં અનેક વિકાસ કાર્યોની ભેટ વડાપ્રધાન દ્વારા આપવામાં આવી રહી છે. આજે પ્રવાસના બીજા દિવસે તેઓ ભુજ ખાતે રવાના થયા છે અને ભુજને આજે અનેક વિકાસ કાર્યોની ભેટ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આપવામાં આવશે. We'll be right back.